વિશ્વની પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર જીઓ સિનેમાના ઉપર 2023 ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની વિક્રમજનક પ્રથમ કેટલીક મેચો પછી અને પ્રથમ રાઉન્ડની મેચો દરમિયાન જીઓ સિનેમા પર વિઝિટર્સનો આંકડો છેલ્લી વર્ષ આઈપીએલ સિઝન તેમજ આઈસીસી T20 વર્લ્ડ કપ 2022 કરતા ક્યાંય રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. અને દર્શકો જીઓ સિનેમાની ફેન સેટરિંગ પ્રસ્તુતિથી આકર્ષિત પણ થઈ ગયા છે. અને જેના કારણે કે પ્રતિ મેચ દીઠ પ્રતિ દર્શક સરેરાશ સમય 57 મિનિટનો સમય જીઓ સિનેમાના ડિજિટલ પ્લેટફોર્મ પર પસાર કર્યો હતો. તો વાત કરીએ તો એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પાંડ્યાની ગુજરાત ટાઇટન્સના વચ્ચે શરૂઆતના જે મેચ થયો હતો ગુજરાત અને ચેન્નઈ સુપર કિંગ્સના વચ્ચે, તેના દરમિયાન જીઓ સિનેમાના ઉપર 1.6 કરોડના આંકડા સાથે ટોચના વ્યૂઝ ધરાવ્યા હતા. અને આ ઉપરાંત વાત કરી તો જીઓ સિનેમાએ 2.5 કરોડથી વધુ ડાઉનલોડ પણ નોંધ્યા છે અને જે એક દિવસમાં સૌથી વધુ ઇન્સ્ટોલ કરવી અને એપ્લિકેશનનો રેકોર્ડ છે. ડિજિટલ વ્યુઇંગની ટ્રસ્ટીએ જીઓ સિનેમા પર મેચ દીઠ પ્રતિ દર્શકે વિતાવેલો સમય છેલ્લી સિઝનની સમયગાળમાં આ વખતે પ્રથમ સપ્તાહના અંતે 60%થી વધુ પણ વધારી ગયો છે. અને વાત કરીએ તો જીઓ સિનેમાએ 177 કરોડથી વધુ વ્યૂઝ મેળવ્યા છે અને જે આઈપીએલ માટે અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ વીકેન્ડનો રેકોર્ડ બની ગયો છે. આ સૌથી મોટો એક રેકોર્ડ જાહેર કરવામાં આવી રહ્યો છે આ સિનેમામાં. અને આ સિઝનમાં જીઓ સિનેમાની નવી ઓફર પહેલાથી જ 12 ભાષાઓમાં આઈપીએલ લોકો સુધી પહોંચાડી શકે છે, જેમાં વાત કરીએ તો અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, ઉડિયા, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિતની ભાષાઓ ત્યાં સામેલ છે. અને હવે તમે અલગ અલગ ભાષાઓમાં આઈપીએલ જોઈ શકો છો અને દર્શકો પાસે તેમની મનપસંદ રમતનો આનંદ પણ માણવાની નવી રીતો પણ છે. અને કારણ કે જીઓ સિનેમા 4 વધારના ફીડ ઓફર પણ કર્યો છે અને જેમાં ઇનસાઇડર્સ ફીડ, હેંગઆઉટ ફીડ, ફેન્સિંગ ફીડ અને ફેનઝોન ફીડનો પણ સમાવેશ થાય છે. તો તમને જણાવી દઈએ જીઓ સિનેમા ફેન્સ માટે ઘણા ખાસ ફીચર્સ વધારે લાવવાના છે એવી પણ જે વાતો છે આ ચાલી રહી છે.